સરથાણા, કાપોદ્રા, વરાછા, પૂર્ણા ગામ તથા સારોલી પોલીસ મથકમાં રહેતા લોકોના ચોરી, ઘરફોડ, લૂંટ તથા મોબાઈલ સ્નેચિંગમાં ગયેલા મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ કિંમતી જવેરાતો પરત કરાયા હતા. આ કાર્યક્રમમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ ગુનાઓના મુદ્દામાલ પૈકી મોબાઈલ નંબર 98 કુલ રૂપિયા 13,400 નો મુદ્દામાલ તથા વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ ગુનાઓના મુદ્દામાલ પૈકી હીરા 69.48 કેરેટ કુલ કિંમત રૂપિયા 1,75,000, મોબાઈલ નંબર 1 મળી કુલ રૂપિયા 1,85,000 નો મુદ્દામાલ તથા પૂર્ણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ ગુનાઓના મુદ્દામાલ પૈકી રોકડા રૂપિયા 8,200, મોબાઈલ નંબર 100 મળી કુલ રૂપિયા 6,17,000 મળી કુલ રૂપિયા 6,25,000 નો મુદ્દામાલ તથા સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ ગુનાઓના મુદ્દામાલ પૈકી રોકડા રૂપિયા 3,70,000, મોબાઈલ નંબર 25, રૂપિયા 3,88,000 મળી કુલ રૂપિયા 7,58,000 નો મુદ્દામાલ મળી. તમામ પોલીસ સ્ટેશનનો કુલ રૂપિયા 28,73,000ની વત્તાનો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો. મુદ્દામાલ પરત મળવાથી ફરિયાદીશ્રીઓ દ્વારા પોલીસની સરાહનીય કામગીરીથી સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો. સુરત શહેર પોલીસ દ્વારા જે આયોજિત આજનો કાર્યક્રમ છે તે રાત ઉચકો અર્પણ, એમાં જેમના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમની શરૂઆત સુરત સિટીમાં અને પછી સમગ્ર ગુજરાતમાં થઈ છે એવા માનનીય સીપી સાહેબનું અત્રે હાર્દિક સ્વાગત છે. આપણા લોકલાડીલા એમએલએ શ્રી પ્રવીણભાઈ ગોગારી જે આપણી સાથે અમારી સાથે દરેક પ્રોગ્રામમાં અમારી સાથે સામેલ હોય છે એમનું પણ અહીંયા હાર્દિક સ્વાગત છે, અને જેમનું પળે પળે અમને માર્ગદર્શન મળતું રહે છે એવા અમારા માન્ય સેક્ટર 1 સાહેબ વાપમ જમી સાહેબનું પણ અહીંયા હાર્દિક સ્વાગત છે. અમારા આમંત્રણને માન આપીને આપ સૌ કોર્પોરેટર શ્રી આપ સ્થાનિક આગેવાનો અને અમારા આરાધકો આપ સૌનું પણ અહીંયા હાર્દિક સ્વાગત છે, અને મીડિયાના મિત્રો જે અમારી સાથે દરેક પ્રોગ્રામમાં હોય છે એમનું પણ હાર્દિક સ્વાગત છે. અમારા પોલીસ અધિકારી શ્રી કર્મચારીશ્રીઓ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અસ્તુ જય હિન્દ. આજે ડીસીપી ઝોન ના વિસ્તારમાં જેમાં 5 પોલીસ સ્ટેશન સમાવેશ થાય છે, વરાછા પોલીસ સ્ટેશન, પૂના પોલીસ સ્ટેશન, સરોલી પોલીસ સ્ટેશન, કાપોત્રા અને સરથાણા પોલીસ સ્ટેશન, આ બંને પોલીસ સ્ટેશનના તેરા તુચકો અર્પણના કાર્યક્રમ અહીં જોશમાં આવ્યું હતું, અને આ પ્રોગ્રામમાં આ વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોગારી અને આદરણીય સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યું. આ પ્રોગ્રામમાં જુદા જુદા પોલીસ સ્ટેશનના જે મુદ્દામાલ પોલીસના ઇન્વેસ્ટિગેશનમાં રિકવર થયું, આ પબ્લિક એમના મૂળ માલિકમાં હેન્ડઓવર કરવામાં આવ્યું, અને આજના કાર્યક્રમમાં મોબાઈલ નામ 156, હીરાના 69 કેરેટ અને રોકડ રકમ 3,78,000ના હેન્ડઓવર કુલ કરવામાં આવ્યું. કુલ મળીને 19,74,000ના મુદ્દામાલ હતું. આ પ્રોગ્રામમાં આ વિસ્તારના કોર્પોરેટર અને સ્થાનિક આગેવાનો અને અમારા પોલીસ મિત્ર અને આ વિસ્તારના જે નાગરિક છે તમામ હાજર રહ્યું, અને આ પ્રોગ્રામ સારી રીતે પૂરા કરવામાં આવ્યો. તમામ આ વિસ્તારના આગેવાનો, ભાઈઓ બહેનો, ગુજરાત સરકારના એક સ્પષ્ટ અભિગમ છે કે લોકોની સરકાર, સરકાર કોની, લોકોને, લોકોના માટે અને લોકોને દ્વારા. હવે આ પ્રકારની સરકાર હોય, અને જેમ પ્રવીણભાઈએ વાત કરી કે તમારા ચોરીમાં, લૂંટમાં, ચીટિંગમાં કે કોઈ પણ રીતે કોઈ મુદ્દામાલ ગયા હોય તો સામાન્ય રીતે લોકોને આશા નહોતી કે આ મળશે, અને પોલીસ એને ડિટેક્ટ પણ કરી લે, ગુનેગારને પકડી પણ લે, તો આ નામદાર કોર્ટની પ્રોપર્ટી થઈ જાય છે જ્યાં સુધી કેસ પૂરું ના થાય ત્યાં સુધી. મુદ્દામાલ ગયા, પકડાઈ પણ ગયા, પણ પડ્યા હોય પોલીસ સ્ટેશનમાં, કોર્ટની પ્રોપર્ટી તરીકે એને પાછા ના આપી શકાય. અને સામાન્ય છાપ એવી જ હતી કે એક વખત મુદ્દામાલ ગયા તો પછી રાહ જોઈએ, રાહ જોઈએ, રાહ જોઈએ, પછી ખબર નહીં, પછી ખરાબ થઈ જાય કેટલાક મુદ્દામાલ. તો આ વિચારણા કરીને સુરત શહેર પોલીસ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે જેના એક તકલીફ પડી છે, જેના વિરુદ્ધમાં કોઈ બનાવ બન્યો, ચોરી થઈ જેની દુકાનમાં કે ઘરમાં, કે લૂંટ થઈ, કે ધાર થઈ, કે ચીટિંગ થઈ, વિશ્વાસઘાત થયા,
એના મુદ્દા માલ જેના છે એને તાત્કાલિક પરત કેમ ના આપીએ? આ વિચારના સાથે નામદાર કોર્ટ સાથે ચર્ચા કરીને સંકલન કરીને પબ્લિક પ્રોસિક્યુટરને આ બધાને સાથે લઈને આ કાર્યક્રમની શરૂઆત સુરત શહેરમાં સુરત પોલીસ એટલે તમારી પોલીસ દ્વારા કરવામાં આવી. અને આનંદ છે કે આ પ્રકારના ઘણા બધા કાર્યક્રમો થઈ ગયા. જે માણસના માલ એવી રીતે પાછા મળે છે, હવે એવું નથી કે પોલીસ પોતાના ખિસ્સામાંથી કંઈ કાઢીને આપી રહી છે, આ તો તમારું છે, તમારું છે અને તમને પરત આપીએ છીએ, એટલા માટે એના નામ તેરા તુજકો અર્પણ. આ બાબત ફક્ત મુદ્દા માલ પરત આપવા સુધી ના રહે. કોઈ પણ અરજી હોય, કોઈ તકલીફ હોય, કોઈ ફરિયાદ હોય, એના તાત્કાલિક નિકાલ કરવાના પ્રયાસ પોલીસ કરી રહી છે. કોઈ ગંભીર ગુનાઓના આરોપીઓ એના કોર્ટમાં કેસ વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ જે ચાલવાની સામાન્ય છાપ છે લોકોના મગજમાં, આના કરતા ગંભીર જઘન્ય પ્રકારના ગુનાઓમાં તોમતદારને પકડી અને 7 દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરીને 28મા દિવસે ફાંસીની સજાનો ચુકાદો મેળવવામાં સુરત સિટી પોલીસ સફળ થઈ છે. આ કેટલીક બાબતો એવી છે જે આ પ્રકારનું ભાન તમને કરાવે કે ખરેખર પોલીસ અમારી છે, અમારા માટે કામ કરી રહી છે અને લોકોની તકલીફ દૂર કરવામાં પોલીસ મદદરૂપ થઈ રહી છે. એવી જ રીતે તમે જોયું હશે કે શહેરમાં થેલેસેમિયાથી ગ્રસિત જેટલા બાળકો છે, આ તમામ બાળકોને પોલીસે દત્તક લઈ લીધા છે. એટલે દર મહિને એને લોહીની જરૂર પડે, રક્તની જરૂર પડે. હવે ક્યાં ટળમળે માણસ, ક્યાં રખડે બ્લડ મેળવવા માટે, જે પરિવારને રખડવું પડે દર મહિને એને ખબર પડે. તો હવે આ બધા પોલીસ દ્વારા દત્તક લઈ લેવામાં આવ્યા છે અને દર મહિને 1200-1500-1600 જેટલા યુનિટ જેટલી બોટલની જરૂર હોય એટલી બોટલ પોલીસ દર મહિને એકના એક પોલીસ સ્ટેશનમાં બ્લડ ડોનેશન કેમ્પના ઓર્ગેનાઇઝ કરી અને આ રક્તદાન કેન્દ્રમાં આપે છે. ત્યાંથી આ તમામ બાળકોને ત્યાંથી રક્ત મળી રહે છે. આ કેટલીક એવી બાબતો છે, દાખલા તરીકે આ જે વધારે પડતા વ્યાજ વટાણાવાળા લોકો હતા, 2%, 5%, 10%, 20% સુધી જે મહિનાના વ્યાજ વસૂલતા હતા, આ લોકોને પકડીને જેલમાં નાખી દેવામાં આવ્યા છે. 99 લોકોને એવી રીતે જેલમાં પકડીને નાખ્યા છે. હવે મુશ્કેલી લોકોની આ હતી કે આ લોકો સહેલાઈથી પૈસા આપી દેતા હતા. કોઈને લગ્ન હોય, કોઈને હોય, કોઈ મેડિકલમાં હોસ્પિટલમાં પૈસા તાત્કાલિક ચૂકવવાના હોય તો પછી જાય ક્યાં માણસ?